આપણે જ્યારે રેસિઝમ વિશે વાત કરીએ કે આવું કંઈ મોટી વસ્તુ બની જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય, તોફાનો થાય છે, બધા પ્રોટેસ્ટ કરે છે અને વાત કરીએ છીએ કે અહીંયા અમેરિકામાં એવું છે કે નક્કી કરી દીધું કે મહિનામાં એક મહિનો, આઈ મીન વર્ષમાં એક મહિનો બ્લેક હિસ્ટ્રી મંથ, એટલે તે દરમિયાન બધા વાતચીત કરે, એટલે એ જતું નથી રહેવાનું કે આ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. ને હું ખાલી એ વિશે વાત નથી કરતી કે જે બ્લેક અને વ્હાઇટ પીપલ વચ્ચે રેસિઝમ ચાલે છે તેની વાત નથી કરતી, હું એની વાત કરું છું જે આપણા બધામાં છે, મારા પૂર્વગ્રહો છે, મારા અભિપ્રાયો છે, તમારા પણ છે, એ ક્યારે જશે. અને તમે કદાચ એવું કહેશો કે ભાઈ હું તો બધાને સમાન રીતે ટ્રીટ કરું છું, બધા સાથે સારી રીતે વાતચીત કરું છું, હું રેસિસ્ટ નથી, તો તમારું તમને વંદન કે તમે રેસિસ્ટ નથી. પણ તમે રેસિસ્ટ નથી અને એના જ્યારે તમે એવું કોઈનું વર્તન જોવો છો ત્યારે તમે એના વિશે કંઈ બોલો છો કે શાંતિથી બેસીને જોયા કરો છો, એ બે વચ્ચે બહુ મોટો ફેર છે. તો તમે જ્યારે ઘરે બેઠા હોય ત્યારે વિચાર કરજો કે એવું કોઈના માટે કંઈ અનજસ્ટિસ થતો હોય, કોઈને અન્યાય થતો હોય ત્યારે હું કેમ બોલતો નથી કે કેમ બોલતી નથી, એનું પણ કંઈ કારણ હશે ને. ગઈકાલે મારી મમ્મીનો ફોન આવ્યો કે તારી મેં વિડીયો જોઈ ને મને વિચાર આવ્યો કે મેં આ રીતે રેસિઝમ વિશે વિચાર્યું જ નથી, કારણ કે અમે આ ધંધામાં છીએ, હું પણ મોટલના ધંધામાં મોટી થઈ છું, એટલે મને ખબર છે કે આ કેવી રીતે આપણા અભિપ્રાયો અને મંતવ્યો બંધાઈ ગયા છે. પણ મમ્મીએ મારા ભાઈને પાસે બોલાવ્યો અને એને પૂછ્યું કે તું મને સમજાવ. મારા ભાઈ એને સમજાવ્યું કે આ લોકોની આ રીતે ટ્રીટમેન્ટ કેમ થાય છે, આ લોકો કેમ આવા છે, એના ઊંડાણમાં ઉતરી અને એને સમજવાની જરૂર છે. એટલે બધા સાથે વાતચીત કરતા રહો અને ઘરમાં વાતચીત કરો, એટલે મોટા અવાજે ગુસ્સે થઈને આપણો પોઈન્ટ પ્રૂવ કરવા માટે વાતચીત નથી કરવાની, એકબીજાને સમજવાનું છે. અને આપણા જે નવા જનરેશનના બાળકો છે એ લોકોનો પણ અભિપ્રાય જાણો, એમનો અભિપ્રાય ઓપિનિયન જાણો, એમની પાસેથી પણ આપણને કંઈ નવું શીખવાનું મળે અને કદાચ બધા સાથે રહીને આપણે ધીમે ધીમે આમાં બદલાવ લાવી શકીએ.